છોટા ઉદેપુરથી કોંગ્રેસના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ પોતાને વિપક્ષના નેતા બનાવવાની માંગ કરી છે. રાઠવાએ વીટીવી સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે મને વિપક્ષના નેતા બનાવવામાં આવે તો પાર્ટી માટે સારું કાર્ય કરીશ. સાથે રાઠવાએ કહ્યું કે આ ચૂંટણીમાં ઈવીએમ સાથે ચેડા કરવામાં આવ્યા છે જેથી બેલેટ પેપરથી ચૂંટણી કરવામાં આવે. મતદાતાઓએ મતદાન કર્યું પરંતુ તેની સાથે ચેડા થયા. મધ્ય ગુજરાતની જે સમીક્ષા હતી એ પૂર્ણ થઈ ચૂકી છે. મોહનસિંહ રાઠવા વિરોધ પક્ષના નેતા હતા તે આપણી સાથે જોડાયા છે, એમની સાથે વાતચીત કરશું. સાહેબ, શું કઈ ખાસ વાતચીત થઈ છે? મધ્ય ગુજરાતની જેને જેને ટિકિટો ફાળવી હતી એ વિસ્તારના ધારાસભ્યોએ દિલથી ચૂંટણી લડી, પરંતુ જે મતદારોએ મતદાન કર્યું એ મતદાનમાં પણ થોડાક ચીડા થયા. એટલે ઈવીએમ મશીનોનો પણ બધાએ વિરોધ કર્યો. કોઈ પણ ભોગે ઈવીએમ મશીનો કાઢીને બેલેટ પત્ર કરવું જોઈએ એ સમગ્ર ભારત દેશના લોકોએ પણ આનો વિરોધ કરવા માટેની રજૂઆતો થઈ. એટલે ફરી એકવાર દોષનો ટોપલો ઈવીએમ પર નાખવાનો પ્રયાસ રાહુલ ગાંધીને આ અંગેની જાણ કરવામાં આવી છે? ના, એટલે તમામ જે જે હારેલા ઉમેદવારો અગર જિલ્લા પંચાયતના સભ્યો અગર જિલ્લા પંચાયતના પ્રમુખો એ પ્રમુખોએ બધાએ એવી રજૂઆત કરી કે આ ઈવીએમ મશીનો હવે આ દેશમાંથી કાઢો અને એના માટે તમામ વિરોધ પક્ષો અને બધા લોકો ભેગા થઈને જબરદસ્ત મોટા આંદોલનો કરો એવી રજૂઆતો થઈ. તો રાહુલ ગાંધીએ બેક ટુ બેલેટની વાત કરી છે એવું કઈ? ના, એવી કોઈ વાત કરી નથી. આગામી સમયમાં વિરોધ પક્ષના નેતાના પદ માટેની પસંદગી થશે, તમારા દ્વારા કઈ દાવેદારી કરવામાં આવ્યું? હવે હું તો માંગણી કરીશ, ચાલુ છું હજુ વિરોધ પક્ષના નેતા તરીકે, પરંતુ મારી માંગણી હોવા છતાં પણ પાર્ટી હાઈકમાન્ડ જે નક્કી કરે તે પ્રમાણે અમે માન્ય રાખશું. તો મધ્ય ગુજરાતનું જે છે તે પૂર્ણ થઈ ચૂકી છે. મોહનસિંહ રાઠવાનું સ્પષ્ટ કહેવું છે કે ઈવીએમ બાબતે પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા છે, આ સિવાય તેઓ વિરોધ પક્ષના નેતા તરીકેની માંગણી પણ હાઈકમાન્ડ સમક્ષ કરનાર છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે નરેન્દ્ર રાઠોડ, વીટીવી અમદાવાદ.